નસવાડીયા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા ધર્મના ધક્કા. ત્રણ દિવસ કનેક્ટિવિટી બરોબર ચાલતી ન હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીયા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા ધર્મ ધક્કા ખાવાનો વારો, જ્યારે વિદ્યાર્થીઓ બસ પાસ મેળવવા માટે 3-4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. એસટી બસ પાસ નીકળતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન. એસટી વિભાગના કર્મચારી કનેક્ટિવિટી બરોબર ચાલતી નથી તેવું જણાવી રહ્યા છે. તાલુકામાં 212 ગામો આવેલા છે. આદિ વિસ્તાર ધરાવતો તાલુકો છે. હાલ દિવાળી વેકેશન પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં લાગી ગયા છે અને ગામે ગામેથી અભ્યાસાર્થે વિદ્યાર્થીઓ એસટી બસમાં બેસી નસવાડી તાલુકામાં આવે છે. અમુક વિદ્યાર્થીઓ એસટી બસમાં બહાર અભ્યાસાર્થે પણ જાય છે, જ્યારે નસવાડી એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા માટે છેલ્લા 3-4 દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. વાલીઓ પોતાના બાળકને લઈને આખા દિવસ લાઇનમાં બેસી રહેવાનો વારો આવે છે અને ઠેલા હાથે પાછા લઈ જવાનો વારો આવે છે, જેના બાળકોના અભ્યાસ સાથે વાલીઓને પેટ્રોલનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. જ્યારે એસટી બસના પાસ ના નીકળતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ તો એસટી બસના પાસ ઓછા નીકળતા વિદ્યાર્થીઓ સવારથી જ એસટી ડેપોમાં પહોંચી જવું પડે છે, જ્યારે એસટી ડેપોમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓની મોટી મોટી લાઇનો સવારથી લાગી જાય છે. વહેલી તકે બસના પાસ નીકળે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. એસટી ડેપોના કર્મચારીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ એસટી બસ પાસ કઢાવવા માટે આવે છે, પરંતુ કનેક્ટિવિટી બરોબર ચાલતી ન હોવાથી 15-20 વિદ્યાર્થીઓના બસના પાસ નીકળે છે, જેને લીધે મોટી મોટી લાઇનો લાગી જાય છે. કનેક્ટિવિટી ઓછી ચાલતી હોવાથી પાસ ઓછા નીકળે છે, જેનો સર્વર બિલકુલ ડાઉન છે. પાસ દિવસમાં માંડ 20-25 પાસ નીકળે છે. એના લીધે આટલી લાઇન પર જો કનેક્ટિવિટી સારી ચાલે તો બધાને પાસ નીકળે વ્યવસ્થિત. મારું નામ દિવાન જુલ્ફિકાર, ટ્રાફિક કંટ્રોલર. મારી છોકરીનું પાસ કઢાવવા આવ્યા છે, રોજ ધક્કા ખાયા છે, પાસ આવીને જતા કનેક્ટિવિટી આવતી નથી. અમૃતભાઈ છક્કરભાઈ, મારી બેબીનું નામ ધ્રુવીબેન વણકર અમૃત. એટલે 4 દિવસથી હું ધક્કા ખાઉં છું, એકું નેટ આવતું નહીં. 3-4 વાગ્યા લગીને અમે બેસી રહીએ છીએ, નેટ આવતું નહીં. અમારા કામ ધંધા મૂકીને અમે 5-5 વાગ્યા લગીને બેસી રહીએ છીએ, નેટ આવતું નહીં. કનેક્ટિવિટી આવીને ધક્કા ખાયા, પેટ્રોલ બાઈને જતા રહીએ છીએ પાછા ઘરે. અલ્પેશ પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.